ચલો આજે આપણે ગણિતમાં બાદ બાકી વિશે શીખીશું તો બાદ બાકી બાદ બાકી એટલે શું તો કે કોઈપણ વસ્તુ હોય એમાંથી વસ્તુ લઈ લેવી અને બાદ કરી નાખવી એને બાદ બાકી કહેવાય અથવા કોઈ રકમ આમ તો આપણે રકમની હારે જ વ્યવહાર કરવાનો છે એટલે કોઈ રકમ છે કોઈ સંખ્યા છે એમાંથી બીજી રકમ અથવા સંખ્યાને આપણે જે બાદ કરી અને પછી જે જવાબ મળે છે એને આપણે બાદ બાકી કહેશું માનો કે પાંચ ચોકલેટ છે રીતુ પાસે એમાંથી બે ચોકલેટ એની બેનને આપી દેશે તો હવે રીતુ પાસે કેટલી ચોકલેટ વધશે તો કે ત્રણ બરાબર એટલે પાંચમાંથી બે વસ્તુને બાદ કરવાની પછી શું જવાબ મળ્યો તો કે ત્રણ તો આને આપણે બાદ બાકી કહેશું બરાબર ચાર પતંગિયા છે એમાંથી એક પતંગિયું ફૂલ પર બેસી ગયું તો હવે કેટલા પતંગિયા વધે તો કે ત્રણ પછી દસ પેન્સિલ હતી એમાંથી બે પેન્સિલ તમારી બાજુવાળાને તમે આપી તો હવે તમારી પાસે કેટલી પેન્સિલ રહી તો કે આઠ પછી મમ્મી ટમેટા લાવી છે તો આઠ ટમેટા લાવી છે કેટલી આઠ ટમેટા આઠ ટમેટામાંથી બે ટમેટા વાપરી કાઢે તો હવે કેટલા ટમેટા વધે કેટલા હતા આઠ આઠમાંથી બે વ્યા જાય તો છ ટમેટા વધે પાંચ માંથી ચાર ની વાત કરો તો એક બરાબર પછી 9 માંથી 7 બાદ કરો તો 9 માંથી 7 બાદ કરો તો 2 વધે બરાબર પછી 15 હોય 15 માંથી 4 જતા રહી તો કેટલા વધે 11 બરાબર પછી આપણે બાદ બાકીની વ્યાખ્યા જોઈએ તો એના ત્રણ પગથિયા છે જે પરસ્પર ધનિષ્ઠ સંબંધ ધરાવે છે અને બાળકો આવા પ્રકારનો સંબંધ ઘણા બધા પ્રાયોગિક અનુભવો બાદ જ સમજી શકો તમે બધા બરાબર જો ગૌરવની પાસે પાંચ પેન્સિલ છે તેમાંથી બે પેન્સિલ પોતાની બેનને આપી દીધી તો હવે તેની પાસે કેટલી પેન્સિલ બાકી રહી તો આપણે કીધું ને પાંચમાંથી બે જાય તો ત્રણ તો હવે એની પાસે ત્રણ પેન્સિલ રહી પછી ગૌરવ પાસે પાંચ પેન્સિલ છે અને અંકુર પાસે પણ બે પેન્સિલ છે તો અંકુર અને ગૌરવની પાસે કેટલી પેન્સિલ રહી પાંચ પાંચમાંથી બે જાય તો પણ ત્રણ જ હવે ગૌરવ પાસે પાંચ અને અકબર પાસે બે છે અકબરને કેટલી પેન્સિલ આપવામાં આવે તો ગૌરવ પાસે જેટલી પેન્સિલ થઈ જાય તો ગૌરવ પાસે પાંચ છે તો અકબર પાસે બે છે બરાબર તો બીજી ત્રણ નાખું તો પાંચ થઈ જાય એટલે આ એની આપણે પરસ્પર તુલના કરી બાદ બાકીને કીધું ને કે બાદ બાકી એટલે કોઈ પણ વસ્તુને બાદ કરી નાખીએ એટલે બાદ બાકી પરિસ્થિતિ સમૂહ હોય જેમાં એક ભાગના કેટલાક ગુણ હોય ધરાવે અને બીજા ભાગના પણ તે ગુણ ધરાવતો નથી અને પછી પૂછવા જેવા પ્રશ્નોમાંથી કેટલાક ન પણ પૂછવામાં આવે આવા બધા પ્રશ્નની અંદર આપણે બાદ બાકી શીખવાની છે તો પાસે કોઈ પણ નાના પથ્થર છે રંગીન હોય હોય પેન્સિલ આવી બધી વસ્તુમાંથી આપણે બાદ બાકી કરી શકીએ છે કોઈ પેલા મને કે પાંચ મી કે પાંચ માંથી બે વસ્તુ આઘી કરીને મૂકી દીધી તો પછી ગણીએ તો કેટલી વધે છે તો કે ત્રણ એટલે ઈ ત્રણ એ નો જવાબ આવે અને એ વધે છે બરાબર હવે રીના પાસે ચાર સફરજન છે કેટલા રીના પાસે ચાર તેમાંથી બે સફરજન તે તેની બેનપણી અંજુને આપે તો હવે રીના પાસે કેટલા સફરજન વધે તો કે બે વધે બરાબર હવે હવે પછી હું જે પ્રશ્ન કરીશ એનો જવાબ તમારે મને મોકલવાનો છે એક ઝાડ પર ત્રણ ચકલીઓ કેટલી એક 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 ઝાડ પર ત્રણ ચકલીઓ એમાંથી ઉડી ઉડી ગઈ ગઈ તો હવે ઝાડ પર કેટલી ચકલીઓ બેઠી હશે પછી નો સવાલ એક ઝાડ પર ચાર પોપટ બેઠા છે એક ઝાડ પર ચાર પોપટ બેઠા છે એમાંથી બે પોપટ ઉડી ગયા તો હવે ઝાડ પર કેટલા પોપટ બાકી રહે એક છોકરી પાસે સાત ફૂગા છે એક છોકરી પાસે સાત ફૂગા છે તેમાંથી ત્રણ ફૂગા ફૂટી ગયા તો હવે છોકરી પાસે કેટલા ફૂગા વધે પછી વૈદિકા પાસે અઢાર પેન્સિલ છે તેમાંથી ત્રણ પેન્સિલ લાલ છે તો કેટલી પેન્સિલ એવી જ જે લાલ નથી બરાબર જો અઢાર પેન્સિલ છે તેમાંથી ત્રણ પેન્સિલ લાલ છે એટલે આપણે ત્રણને એમાંથી બાદ કરી નાખીએ અઢારમાંથી માંથી તો હવે લાલ વગરની કેટલી પેન્સિલ વધી એ તમારે મને કહેવાનું છે એટલે અઢારમાંથી ત્રણ જાય તો શું આવે મૂળ વાત તો એમ જ છે કે અઢારમાંથી ત્રણને ને આપણે બાદ કરવાના છે તો આ ચાર પ્રશ્નની બાદ બાકીના જવાબ તમારે મને મોકલવાના છે બરાબર આપણે એવા બીજા પ્રશ્ન પાછા કરીએ તો કે આયુષના બોક્સમાં છ પેન્સિલ લાલ છે અને બે કાળી પેન્સિલ છે તો હવે એમાંથી આપણે બે કાળી પેન્સિલને બાદ કરી નાખીએ તો કેટલી પેન્સિલ વધે બરાબર એ એક પ્રશ્નનો જવાબ તમારે આપવાનો છે એટલે પાંચ પ્રશ્ન આજે મેં તમને આપ્યા છે આ પાંચ પ્રશ્નના જવાબ તમારે મોકલવાના છે હવે માનો કે આપણે ચીપપાટીની કલમ છે બરાબર એ ક્લાસમાં બધાને ત્રણ ત્રણ આપવામાં આવે કેટલી સંસ્થા તરફથી બધા જ વિદ્યાર્થીઓને ત્રણ ત્રણ કલમ આપવામાં આવે છે એમાંથી દરેક બાળક પાસેથી બબ્બે કલમ પાછી લઈ લેવામાં આવે છે એના વર્કશિક્ષક છે એ બબ્બે કલમ પાછી લઈ લે છે ખોવાઈ જાય તો ફરીવાર બીજી આપવા માટે ત્રણેય ખરે ખોઈ નાખો તો એટલે તો બબ્બે કલમ પાછી લઈ લે છે તો હવે તમારા વિદ્યાર્થી પાસે કેટલી કલમ રહે છે તો કે એક રે કેટલી રે એક ત્રણ માંથી બે વહી જાય તો એક બરાબર પછી દરેક વિદ્યાર્થીને બથ ડે માં પેકેટ વેચવામાં આવે છે એ બિસ્કીટના પેકેટની અંદર પાંચ 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 બિસ્કીટ છે કેટલા છે એ પેકેટની અંદર પાંચ પાંચ બિસ્કીટ એમાંથી તમને એમ કહેવામાં આવે કે પેકેટમાંથી દરેક વિદ્યાર્થીએ બબ્બે પીસ બે બે બિસ્કીટ એ પાછા તપેલામાં નાખવાના છે તો હવે તમારી પાસે કેટલા બિસ્કિટ વધે તમારે કેટલા બિસ્કીટ ખાવાના તો કે ત્રણ પાંચમાંથી બે જતા રહે તો ત્રણ વધે તો તમારે ત્રણ બિસ્કીટ ખાવાના આવે હવે તમારા મમ્મી તમને પચાસ રૂપિયાની નોટ આપી અને દુકાને વસ્તુ લેવા મોકલે છે પચાસ રૂપિયાની નોટ આપી બરાબર એમાંથી વીસ રૂપિયાનું દહીં દસ રૂપિયાની લોટ વીસ રૂપિયાની નહીં દસ નો લોટ તો હવે દુકાનવાળા તમને કેટલા પૈસા પાછા આપશે પચાસ પચાસ માંથી વીસની વસ્તુ લીધી દસ ની વસ્તુ લીધી તો આપણી પાસે ત્રીસ રૂપિયા આપણા વપરાઈ ગયા કેટલા વપરાઈ ગયા ત્રીસ તો હવે આપણી પાસે વીસ રૂપિયા વધે કેટલા વીસ રૂપિયા વધે તો આ વીસ રૂપિયા વધે એ આપણે લઈને ઘરે આવતા રહીએ બરાબર હવે પાછા પચાસની નોટ જ છે બરાબર એમાંથી તમે એક અમૂલ દૂધની ઠેલી લાવવાનું કે એ ઓગણત્રીસ રૂપિયાની આવે બરાબર હવે દસ રૂપિયાની ચાનું પેકેટ લાવો તમે તો તમારા પાસે કેટલા રૂપિયા વધશે તો હવે ઓગણત્રીસમાં ત્રીસમાંથી એક જાય એટલે ઓગણત્રીસ રે એમાંથી એક રૂપિયો વધ્યો દસની ચા આવી બરાબર એટલે ત્રીસ ત્રીસમાંથી એક એટલે ઓગણત્રીસ રે એક તોલામાંથી વધેલો છે એટલે એક રૂપિયો રહી પછી જે વધ્યા વીસ રૂપિયા અને ઓલો એક રૂપિયો એમાં ઉમેરો એટલે એકવીસ થઈ જાય તો કે એકવીસ રૂપિયા વધે કેટલા એકવીસ રૂપિયા વધે તો આ રીતે બાદ બાકીમાં આપણે દરેક આગળ ને આગળ શીખતા રહીશું બરાબર આજે આટલી બાદ બાકી શીખ્યા આગળ પછીના ફરીવારમાં ફરી બીજી બાદ બાકી મોટા અંક ઉપર આપણે બાદ બાકી શીખીશું